एक जगह की बीजी जगह है जहाँ स्थलांतर था
જ્યાં પડતર જમીન છે જેનો ઉપયોગ થતો નથી જેમાં ખેત ઉત્પાદન લઈ શકાતું નથી એવી જમીનની અંદર છે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ કારણ કે વૃક્ષો છે એ જમીન પરને જકડી રાખે છે એટલે પડતર જમીનમાં શેનું વાવેતર કરવું જોઈએ વૃક્ષોનું વાવેતર કરવું ત્યાર પછી પાણીના વહેલા પડતા હોય ત્યાં આગમન માનવા પાણીના વહેલા વહેલા એટલે ધારો કે અતિશય વરસાદ થાય એટલે જથ્થાબંધ પાણી છે એ જતું એની જગ્યાએ છે એ માટીને છે જમીનને છે ત્યાં ઢાળ પાણી વહેલા પાણી થાય જેના આપણે ખાડો પડી જતો આવા પાણીથી જ્યાં જમીનમાં ખાડા પડી ગયા હોય ત્યાં છે શું કરવું જોઈએ ત્યાં આડા બંધ માનવું જોઈએ પાણીને રોકવું જોઈએ ધારો કે કોઈ પણ વરસાદ થાય ત્યારે પાણી એકદમ જશે એની સાથે માટી પણ વહી જશે પણ એ પાણીને રોકાતું રોકાતું જોવા માટે શું કરવું જોઈએ તો કે આડા બંધ બાંધવા જોઈએ આપણે જે રીતે નદીઓ ઉપર બંધ બાંધીએ છીએ કોઈ એવા નાના વાયા ઓકળા ઉપર બંધ બાંધીએ છીએ નાના નાના ઝરણાઓ ઉપર બંધ બાંધીએ છીએ એનાથી શું થશે તો કે એમાં રહેલા જે કાંઈ પણ માટી છે ઓગળેલા ખનિજો છે એ તળિયે બેસી જશે અને પાછા માત્ર પાણી જશે જો એને આડા બંધ બાંધવામાં નહીં આવે તો એ પાણી સાથે જમીન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થશે સ્થળાંતર થશે એટલે જ્યાં પાણીના વહેલા પડતા હોય ત્યાં આડા બંધ બાંધવા જોઈએ નેક્સ્ટ પાણીનો વેગ ધીમો પાડવા માટે ધારવાળા ખેતરમાં ઊંડી ખેડ ધારો કે જે ખેતરની અંદર પાણીનો વેગ એકદમ જતો હોય પાણીનો વેગ બહુ જતો હોય એવા ખેતરોની અંદર ઊંડી ખેડ એનાથી શું થશે તો કે પાણી એકદમ જમીન ઉપર જશે ને પાણી ધીરે 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 જશે એનાથી જમીન પ્રમાણો છે ધોવાણ થશે ને તો આ બધા જમીન ધોવાણ માટેના અટકાવવા માટેના ઉપાયો હતા જો ભારતની અંદર જમીન ધોવાણ અટકાવવું હોય તો આ ઉપાયો કરે તો જમીન ધોવાણને અટકાવી શકાય વધુમાં વધુ આપણે ખેત ઉત્પાદન લઈ શકાય આપણો માથાપીઠ આવકને વધારી શકાય આપણા દેશની અંદર જે ગરીબીના પ્રમાણને ઘટાડી શકાય રોજગારીનું પ્રમાણ છે વધારી શકાય પરંતુ એના માટે આપણે શું કરવું પડે તો કે આ જે કાંઈ પણ જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો છે એ ઉપાયો આપણે કરવા જોઈએ હવે આવે નેક્સ્ટ પણ ભૂમિ સંરક્ષણ ભૂમિ સંરક્ષણ એટલે ભૂમિનું રક્ષણ કરવું ભૂમિ એટલે જમીન આ જમીન જે છે જેને આપણે માતા દીધી જાય ગુજરાત એટલે કે ધરતી માતા એનું સંરક્ષણ કરવું જરૂરી છે ભૂમિ સંરક્ષણ એટલે જમીનની રોવાણપટ્ટી અને જમીનની ગુણવત્તા જાળવવી તે જમીનનો સંરક્ષણનો સીધો સંબંધ માટી પ્રમાણે પોતાની મૂળ જગ્યાએથી જાળવી રાખવા સાથે છે દુનિયામાં વિવિધ જગ્યાએ તે સ્થાન અને સમસ્યાના અનુરૂપ ઉપાયો યોજવા હવે ભૂમિ સંરક્ષણ એટલે શું તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું જે ધોવાણ છે એને રોકવું અને જમીનની ગુણવત્તા ભૂમિનું ધોવાણ અટકાવવું એને રોકવું અને જે જમીનની ગુણવત્તા છે એ ગુણવત્તા જાળવવી જોઈએ જમીન સંરક્ષણ સીધે સીધો સંબંધ કોની સાથે છે તો કે માટી કણોને પોતાની મૂળ જગ્યાએથી ખસવા દેવા નહીં માટી જે કણો છે ઉપરનાથી માટીના કણો છે એને મૂળ જગ્યાએ રાખવા કે મૂળ જગ્યાએથી જો ખસી જશે વયા જશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેશે તો એને જમીન ધોવાણ કહેવાય તો આપણે જમીન કણોને મૂળ જગ્યાએથી એમ કહેવાય કે રોકવાના છે મૂળ જગ્યાએ રહે એના માટે આપણે જમીન સંરક્ષણ કરવું જોઈએ જો કે દરેક પ્રદેશની અંદર જમીન સંરક્ષણ માટેના ઉપાયો એક સરખા હોતા નથી ધારો કે પર્વતીય પ્રદેશ હોય તો ત્યાં જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જુદા હોય સપાટ પ્રદેશ હોય તો ત્યાં જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો થી અલગ અલગ હોય એ પ્રદેશ પ્રમાણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જુદા જુદા હોય છે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધી જશે જાનમાલને નુકસાન થશે જમીન ધોવાણને અટકાવશો નહીં તો શું થશે પૂરની સ્થિતિ ઉભી થશે નદીઓ છે ગાંડી દૂર થશે નદીઓ છે ફાટી જશે નદીઓનું પાણી છે એમ
કહેવાય કે આ સમાસ છે એટલે આજુબાજુના વિસ્તારમાં કુલ જેવી સ્થિતિ ઊભી થશે જેનાથી ઝાડવાળનું નુકસાન થશે આથી જમીન ધોવાણ અથવા ભૂમિનું સંરક્ષણ કરવું અત્યંત આવશ્યક છે જો જમીનનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો ઘણું બધું નુકસાન આપણે થશે એટલા માટે ભૂમિ સંરક્ષણ કરવું જરૂરી એનો અર્થ ત્યાર પછી હવે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાય ભૂમિ સંરક્ષણ માટે આપણે શું શું કરી શકીએ છીએ માટે કયા કયા ઉપાયો છે ચોક્કસ જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન પરને ઝડપે લાગે છે સૌથી પહેલા તો વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ જંગલોનો વિસ્તાર વધારવો જોઈએ આપણે ખબર છે તમે આગળના ભણમાં ભણી ગયા કે ભારતની અંદર 1952 ની જે રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય વન નીતિ હતી બરાબર અને નવી રાષ્ટ્રીય વન નીતિ 1988 માં આવી એ અનુસંધાને ભારતની અંદર 33% જંગલો હોવા જોઈએ પરંતુ ભારતમાં 33% જંગલો છે ને કેટલા ટકા છે માત્ર 23% છે તો જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ ગુજરાતમાં તો માત્ર 10% જંગલોનું પ્રમાણ છે જો જંગલો જે વધતા જશે તો જમીન ધોવાણ વધારે થશે કારણ કે જંગલો અથવા તો વૃક્ષોના જે મૂળ છે એ માટીને ઝપડી રાખે છે વિરાન માટે ભણાવ છો વૃક્ષોના મૂળ જે છે એ માટીને ઝપડી રાખે છે એટલે વધુમાં વધુ વૃક્ષો હોવા જોઈએ તમે જોતા હશો કે તમારા ખેતરની આજુબાજુ જે વૃક્ષો હશે ત્યાં જમીનનું ધોવાણ નહીં થાય પરંતુ વૃક્ષો નહીં હોય ત્યાં જમીનનું ધોવાણ વધારે થશે અથવા તો તમે ક્યાંય પણ તમારા ઘરની બહાર શહેરમાં તમે નીકળો તો રોડ જે હાઈવે નીકળ્યો હશે બંને બાજુ છે રોડની બંને સાઈડ વૃક્ષો વાવેલા હશે અથવા તો ખળ નિંદણ વાવેલી હશે શું કામ કારણ કે નિંદણ અથવા તો વૃક્ષો છે જમીન પ્રમાણે ઝપડી રાખે છે અથવા તો ડિવાઈડર ઉપર પણ વૃક્ષો વાવેલા હશે શું કામ કારણ કે ઘણા બધા ઉપયોગી છે અથવા તો સાઈડની અંદર પણ વૃક્ષો વાવેલી પડેલો હશે રોડની બંને સાઈડ વૃક્ષો હશે જીવન એ જીવનની અંદર જ્યારે આપણો જન્મદિવસ આવે ત્યારે નવું શપથ ગ્રહણ કરવાનો હોય તો એ દિવસે આપણે વૃક્ષો વાવવું જોઈએ અમુક પરમપૂજ્ય મુક્તાનંદ બાપુએ પણ પોતાના જન્મદિવસની ઉજવણી 5000 થી વધારે વૃક્ષો વાવી કરી ઘણા બધા એવા ઇતિહાસમાં દાખલાઓ છે કે એક મહિલાએ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવેલું છે સૌથી વધારે વૃક્ષો વાવ્યું અમુક ગામના નામ છે કહેવાય કે વૃક્ષો જે 5 પીપળા 5 વરડા અથવા 5 વરડા જમીન જિલ્લાની અંદર આવેલું છે અહીંયા વરડાનું પ્રમાણ વધારે છે તો આવા વૃક્ષો જો વધુમાં વધુ દરેક વ્યક્તિ ભારતનો એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે વિચાર કરો તો કેવી વૃક્ષોની સંખ્યા થશે આપણે મનુષ્ય તરીકે ઉતાર પ્રાપ્ત થયો તો આપણા જીવનની અંદર 3 વૃક્ષો આપણે વાવવા જોઈએ બરાબર એક જન્મ સમયે એક લગ્ન સમયે અને એક મૃત્યુ સમયે ત્રણ સમયગાળા જો આપણા નામના 3 વૃક્ષો લાવવામાં આવે તો કલ્પના કરો ભારતની કુલ વસ્તી કેવી અને વૃક્ષોનું વાવેતર કેવું છે જેનાથી ઘણો બધો ફાયદો થશે તો જેમ ભૂમિનું સંરક્ષણ થશે વાતાવરણની અંદર છે એ CO2નું પ્રમાણ છે જાળવી રખાશે બરાબર છે મોટું વધારે મોટું મળશે તો વૃક્ષોનું વાવેતર કરવું છે બીજું નદીના કોતર અને પહાડી ઢોળાવ ઉપર વૃક્ષારોપણ કરવું નદીની જે કોતરો છે નદીની બંને સાઈડો છે નદીની બંને સાઈડ કોટા હોય ત્યાં પણ વૃક્ષોનું વાવેતર કરવું રણની નજીકના ક્ષેત્રોમાં જ્યાં વાતાવરણને રોકવા વૃક્ષોની આગમાં ઉપાડી સ્થળાંતર થશે જેને કારણે રણ આગળ વધતું રહેશે એ રણને આગળ વધતું
ओवन जहाँ वो अति से ओवन फूटता है इन्हें कारण सोच में से तो ढंडान विस्तार में अंदर उत्ती झटका पर रहती है कि क्या भरा है जैसे काटारी वनस्पति मां बनाई जैसे आवरण नदियों ना पूर्णे अन्य नदियों मां बाई अने सूखे नदियों ने रुपुष मारे धारो एक नदी बारे मां सेम भी नदी हुए अने मौसमी नदी मां बाई अने बाहर निकल जाएगा निकल भी जाए और ये एक चरण थी पहाड़ की जमीन में से स्थल ढीलू रहे से आती है ना अटकाऊ के चारों के जो और ये एक जमीन से जब उपयोग न करते तो ये भी जमीन के नियंत्रण में रहे अरे लोग उपयोग कर दूंगे तो आप बता भूमि संरक्षण ना उपाय होता है अन्य आयतम पुरुष भी हो तो आयतम माथी आ लेक्चर माथी तुम्हारे बुक में अंदर जमीन धोवा अटकावाना जगह पर उपाय हो छे के तुम्हारे प्लेबुक में रखे अरे तैयारी करवानी छे नेक्स्ट वीडियो के अंदर अपन नया आइटम साथ बजार मिलसु त्या सुधी जय गुरु।